હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવું છે, તમારે ફેટમાંથી ફિટ બનવું છે તો આ ઉપાય તમારા માટે છે. સૌથી પહેલા વેટ લોસ કરવા માટે તમે નક્કી કરો કે તમારે વજન ઘટાડવું છે. કેવી રીતે ઘટાડવું છે, કેટલા ટાઈમમાં કેટલા કિલો ઘટાડવું છે એ હું તમને અહીંયા જણાવું છું. એ ઉપાયથી તમે તમારા શરીરનું વજન એકદમ ઝડપથી એકદમ ઇઝીલી ઘટાડી શકો છો. ખરેખર વજન ઘટાડવા માટેનો એકદમ સિમ્પલ અને સરળ ઉપાય અહીંયા હું તમને જણાવું છું. મિત્રો, આજે વેટ લોસ પાવડરની અહીંયા જે રેસીપી હું તમને કહેવા જઈ રહી છું, જો એ રેસીપી ફોલો કરી તમે તમારા શરીરનું ચાહો તેટલું વેટ લોસ કરી શકો છો. વજન ઘટાડવા માટે સૌથી પહેલાં આપણું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ. જ્યાં સુધી તમે તમારા પાચન તંત્રને મજબૂત નહીં કરો ત્યાં સુધી તમારું વજન ઘટશે નહીં. તો વજન ઘટાડવા માટેના વજન વધવા પાછળ 3-4 કારણ હોય છે. સૌથી પહેલું, તમે આટલું જમો છો અને તમારા તમને પેટ ભરેલું ભરેલું લાગે છે, ખોરાક પચતું નથી અને તમને એવું લાગે છે કે તમારું બોડી જે રીતનું છે એના કરતાં તમારો ખોરાક ઘણો ઓછો છે. અને તમે ઘણા બધા એવા લોકોને જોયા હશે કે એકદમ દુબળા પાતળા હોય, થાળી ભરીને ખાતા હોય, પરંતુ એમનું પાચન તંત્ર સ્ટ્રોંગ હોય છે. એટલે એકદમ આપણને પણ જોઈને વિચાર આવે છે કે ચાલો આપણે તો આટલું જ ખાઈએ છીએ તો પણ યાર ગજબ કહેવાય, આ માણસ તો જો મારા કરતાં ડબલ ખાય છે તો બી એકદમ દુબળો છે અને હું એકદમ મોટી છું. તો એનું કારણ છે કે આપણું પાચન નબળું છે. તો સૌથી પહેલાં આપણે આપણા પાચન તંત્રને મજબૂત કરવાના ઉપાયો ગોતવાના છે. મિત્રો, આપણું પાચન તંત્ર મજબૂત થશે આ વેટ લોસ પાવડરથી, જ્યાં ઘરે બનાવેલું કહું છું તે. બીજું કે તમારા શરીરની અંદર જે પાચન નબળું છે એટલે બીજું કે ઓવર ઈટિંગના કારણે પણ તમારું વજન વધે છે. હવે આપણી હોજરી છે એની જગ્યા આટલી છે, તો ખોરાક એક વાટકી ખાવો એની જગ્યાએ આપણે બે વાટકી ખાઈએ તો આપણે જે હોજરી હોય છે કોથળા જેવી હોય. તમે નાખો કોથળામાં જેમ આપણે નાખી એમ ભરાય, પછી શું થાય છે કે ભાઈ ઓવર બટેકા કોથળામાં ભરાઈ ગયો હોય ને તો કોથળામાંથી આમ થોડુંક બહાર નીકળશે શેપ, આ બાજુ થોડો શેપ બહાર નીકળશે જેમ, એવી જ રીતે આપણા શરીરની અંદર જાય. તો હવે અહીંયા આપણી જે હોજરી હોય છે એમાં એકદમ વધારે પડતું આપણે ખાઈ લઈએ તો એ જે છે એ આપણા પાચન તંત્ર સુધી નથી પહોંચતું સાહેબ. એટલા માટે આપણે પાચન તંત્ર નબળું પડે પણ ઓછો ખોરાક હોય તો એકદમ ઝડપથી આપણે જે ફિઝિકલ એક્ટિવિટીઝ કરીએ તો આપણા શરીરનું હલનચલન થાય, તો હોજરી અંદર હલનચલન થાય, તો એમ કરતાં 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 આપણો ખોરાક એકદમ ઝડપથી આપણા પાચન તંત્ર સુધી પહોંચે છે. તો અહીંયા સૌથી પહેલાં બીજી આદત ઓવર ઇટિંગ, એટલે કે ભૂખ ઓછી અને વધારે જમવું. તો આ આદતને સુધારો, ટુકડે ટુકડે ખાઓ, કટકે કટકે ખાઓ, એકદમ ઓછી ઓછી માત્રામાં ખાઓ. આવી જો નિયમ. ત્રીજો નિયમ છે ફિઝિકલ એક્ટિવિટીઝ. જ્યાં સુધી તમે ફિઝિકલ એક્ટિવિટીઝ નહીં કરો ત્યાં સુધી તમારું વેટ લોસ નહીં થાય. તો અહીંયા હું કહું છું એકદમ સિમ્પલ અને થોડી જ વસ્તુઓમાંથી પાવડર બને છે ને, ચોથું છે આપણે આપણે કોઈ અનુવંશિક રોગ, થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર છે, આ બધા અનુવંશિક એટલે કે પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ. આપણું પાચન તંત્ર છે નબળું છે એટલે આપણને આ બધા રોગ થયા. તો આપણા જે હોર્મોન્સ લેવલની જે સાયકલ હોય છે એ સાયકલ ક્યારેક અપ ક્યારેક ડાઉન, ક્યારેક અપ ક્યારેક ડાઉન રહે. તો અહીંયા જે ઉપાય કહું છું એના હિસાબથી તમારા શરીરની અંદર જે હોર્મોન્સ બેલેન્સ છે એ એકદમ સરસ બેલેન્સમાં રહે છે, જેના કારણે વજન નથી વધતું નથી ઘટતું. ઓકે, તો ચલો એકદમ સિમ્પલ અને સરળ રીતે આપણે જોઈએ આ સરસ મજાનો ઉપાય. તો એના માટે સૌથી પહેલાં તમારે 100 ગ્રામ વરિયાળી લેવાની. વરિયાળી તમારા શરીરને ઠંડક આપે છે, છઠ્ઠાને શાંત કરે છે, ખોરાક પચાવે છે, એસિડિટી દૂર કરે છે, શરીરની ગરમીને શાંત કરવાનું કામ કરે છે. અને બીજું એની સાથે લેવાની છે આપણે 100 ગ્રામ વરિયાળી સાથે આપણે 10 દાણા ઇલાયચીના. ઇલાયચી પણ ખૂબ ઉપયોગી રહે છે. તમે વરિયાળી અને ઇલાયચી જો મુખવાસ તરીકે ખાશો ને, ખાલી 1 ચમચી ચાવી ચાવીને ખાશો, ગોળા નીચે ઉતારશો, તો પણ તમારા શરીરનું વજન ઘટી જશે. કારણ કે વરિયાળી અને ઇલાયચી આ બે વસ્તુ એવી છે જે ખોરાકને પચાવવાનું કામ કરે છે, ચરબી ઓગાળવાનું કામ કરે છે, તમારા શરીરની ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ કરે છે, મેટાબોલિઝમ બુસ્ટ કરે છે વરિયાળી અને સાથે સાથે ઇલાયચી. અહીંયા આપણે લઈશું 100 ગ્રામ અળસી, 100 ગ્રામ મેથી દાણા, 100 ગ્રામ જીરું, 100 ગ્રામ અજમો અને સાથે આપણે લઈશું 10 ગ્રામ સૂંઠ પાવડર અને 10 ગ્રામ ત્રિફળા ગુગળ. 10 ગ્રામ ત્રિફળા પાવડર, આ ત્રિફળા ગુગળ ત્રિફળા પાવડર ખાસ લેજો. આનાથી તમારું વજન એકદમ ઝડપથી ઓગળશે, કારણ કે આ બે વસ્તુ ચરબી ઓગાળે છે.
તો એક પણ વસ્તુ સ્કીપ નહીં કરતા, લિસ્ટ હું બોલું છું, ફરીવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. 100 ગ્રામ વરિયાળી, 10 ઈલાયચી, 100 ગ્રામ અળસી, 100 ગ્રામ જીરું, 100 ગ્રામ મેથી દાણા, સાથે સાથે તમારે 10 ગ્રામ અથવા તો 25-30 ગ્રામ જેટલો લેશો તમે તો પણ ચાલશે, 10 ગ્રામ સૂંઠ અને 10-20 ગ્રામ ત્રિફળા પાવડર. આ મેજરમેન્ટ પ્રમાણે તમે ઓછા વધતા પ્રમાણમાં સેટ કરી તમે વેઇટ લોસ પાવડર ઘરે બનાવી શકો છો. આ ત્રિફળા પાવડર હોય છે એમાં આંબળા, હરડે, બહેડા જેવી આયુર્વેદિક ઔષધિઓ હોય છે. સૂંઠ પાવડર એ આદુનો બનેલો હોય છે. આદુ તમારા શરીરની અંદરના ચરબીના સેલ્સને ઉગાડે છે, તમારા શરીરની જે મૃત સેલ્સ છે એને જીવંત કરે છે, પાચનતંત્ર મજબૂત કરે છે, સ્વાદુપિંડને પોષણ આપે છે, જેના કારણે તમારા શરીરની અંદર ફરી કેલરી બળવાની શરૂ થાય છે, પાચનતંત્ર મજબૂત થાય છે. તો આદુ નિયમિત ખાવું જોઈએ. કોરોનાના સમયકાળ દરમિયાન તમે જો કેટલી ગરમી હતી એ સમયે, તો પણ લોકો કોરોનાથી બચવા આદુનું સેવન કરતા. શું આદુનું સેવન કર્યું એ લોકો જતા રહ્યા? ના, કોઈને ગરમી નડી? ના, ઉલટાનું એ બધા હષ્ટપુષ્ટ રહ્યા, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો અને સાજા થયા છે અથવા તો કોવિડમાંથી બચી ગયા છે. તો મિત્રો આ સરસ મજાનો સિમ્પલ ઉપાય છે. આદુ નિયમિત રીતે 10 ગ્રામ ખાય તો એને નુકસાન કરે નહીં. આપણા માનવ શરીરમાં 40 ગ્રામ સુધી આદુ ખાવું જોઈએ. હવે અહીંયા બધી જ વસ્તુ ભેગી કરવાની છે, કોઈ પણ વસ્તુને શેકવાની નથી, માત્ર તડકે મૂકી એનો હવાનો ભેજ દૂર કરી સૌથી નાની મિક્સર જારમાં વેઇટ લોસ પાવડર બનાવવાનો છે. અને પછી આ પાવડર સવાર, બપોર, સાંજ 3 ટાઈમ 1 ચમચી લેવાનો છે. સવારે ભૂખ્યા પેટે, બપોરે ભોજનના 1 કલાક પહેલા અને સાથે સાથે રાત્રે સૂતા પહેલા. તો આજે 3 ચમચી દિવસની હું તમને કહું છું એટલા માટે છે કે બપોરનું લેશો તો બપોરનું ભોજન પચશે, તમારું પાચન ઠીક રહેશે. સવારે લેશો તો સવારથી બપોર સુધીનું ઠીક રહે છે. અને રાત્રે લેવો તો આખી રાત દરમિયાન તમારા શરીરની અંદર જે વધારાની ચરબી હશે, વધારાનું જે શરીરને ગંદો કચરો છે બહાર કાઢશે. પરંતુ એનો મતલબ એવો નથી કે 3 ટાઈમ પાવડર લેવાથી તમારે બધું જ જમવાનું છે. જ્યાં સુધી તમારું વજન ઘટાડવું છે, નક્કી કરો કે 20 કિલો, 25 કિલો, 5 કિલો, 10 કિલો, 3 કિલો, તો એ નક્કી કરેલું વજન ઘટે નહીં ત્યાં સુધી નિયમિત રોજ 40 મિનિટ ચાલવું, ભૂખ કરતા ઓછું જમવું. આટલું કરશો એટલે તમારું વજન આપોઆપ કરશે. બધું જ જમવાનું છે, ભૂખ્યા નથી રહેવાનું, પરંતુ થાળી ભરીને નહીં, દર 2 કલાકે ટુકડે ટુકડે ખાઓ. તમારા પાચન તંત્રને નબળું નથી પડવા દેવાનું, આપણે પાચન તંત્રને આપણે સુધારવાનું છે એટલે માટે આ પ્રયત્ન કરીએ છીએ. તો આ પ્રયત્નથી તમારું પાચન તંત્ર ઠીક રહેશે. 3 મહિના સુધી આ વેઇટ લોસ પાવડર લો. 3 જ મહિનામાં ગણપતિ જેવી વ્યક્તિ પણ દૂર થશે, તમને થાક લાગતો હશે તો નહીં લાગે, તમારું પાચન એકદમ સરસ રહેશે અને સાથે સાથે તમારા બોડીને ઘણા બધા ફાયદાઓ થશે. તો ખરેખર આ ઉપાય તમારા માટે છે. ફોલો કરો અને વજન ઘટાડો.